ગવર્મેન્ટ ક્વાર્ટર્સની સાઇટ પર સો શ્રમિકો ફસાયા સાઇટ પર કામ બંધ થતાં ભૂખથી મજબૂર બન્યા કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનથી પશ્ચિમ વિસ્તારમાં એસપી ઓફિસ પાછળના ભાગમાં ચાલતા ગવર્મેન્ટ કામની સાઇટ પર મોટા ક્વાર્ટર્સ બની રહ્યા છે જેમાં લગભગ સો કામદારો ફસાઈ ગયા છે છેલ્લા ઘણા દિવસોથી કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોને વેતન મળ્યું નથી જેથી કામદારો નિસહાય બની ગયા છે છેલ્લા ઘણા દિવસોથી એક ટાઈમ જમવાનું પણ મળ્યું નથી જેથી ભૂખે મરવાનો વારો આવ્યો છે પચાસ દિવસ લોકડાઉનને થવા આવ્યા કામદારોને વેતન ના મળવાથી ભૂખે સુઈ જાય છે આ બાબતની જાણ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણાને થતાં તેઓની મુલાકાત લઈ એમને જીવન જરૂરિયાત માટે અનાજ ની કીટ આપવામાં આવી હતી અને તેમને મદદ કરવાની ખાતરી આપી હતી વધુ મહાકામદારો બિહાર તથા અન્ય રાજ્યોના હોય તેમણે જિલ્લા પ્રશાસનને ચાર દિવસ પહેલાં બિહાર ટ્રેન મારફતે જવા માટે પોતાના આધાર કાર્ડ સાથે ફોર્મ ભરીને પણ આપેલા છે તેનું પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી તો જ્યાં સુધી ટ્રેનની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી જિલ્લા પ્રશાસન પણ આવા કામદારોને જમવાનું પૂરું પાડે તે જરૂરી છે જમીલ અખ્તર હે हम लोग को सर यहाँ पे खाने पीने का बहुत समस्या हो रहा है हम लोग को गाँव जाने का है यहाँ पे हम लोग को कुछ मिलता नहीं है शायद वो हम लोग को सेट बोलता है कि भाई खाने पीने का हम जितना दिन हो सका हमने किया उससे आगे हम लोग का नहीं हो पाएगा मेरे से खुद नहीं हो जो काम कर रहे हो उससे ही मिलेगा तुमको आगे उससे पहले हम नहीं दे पाएंगे हमारा सेट भी बोलता है कि भाई हमारे पास कुछ नहीं है, हम कहाँ से दे देंगे आज रोज पश्चिम विस्तार में आएल डी एस पी ऑफिस पाछड़ जो गवर्नमेंट नपार्टमेंट बनी रहे लगभग छन्नू कामदारों यहाँ काम करेला है आ कामदारों ने માંગ એવી હતી કે ભાઈ અમે અહીંયા ભૂખે સુઈ ગયા ગઈકાલે મારી પાસે આવ્યા અને એ લોકો અમે ભૂખે સુઈ રહેલા છે મેં એનું કહ્યું સવાર અમે કીટ લઈને આવીશું આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સરક તરફથી એ લોકોને કીટનું વિતરણ કરેલું છે પણ હું કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે ગવર્મેન્ટનું કામ છે અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે ગવર્મેન્ટ એક બાજુ જાહેર એવું કરે છે કે ભાઈ લોકડાઉનની સમયની અંદર કામદારોને વેતન મળવું જોઈએ જ્યારે આ કોન્ટ્રાક્ટરે આ લોકોને વેતન નહીં આપી ને આ લોકો પાછળ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે એટલે અમારી માંગ એ છે કે કોન્ટ્રાક્ટરને અહીંયા લાવી અને એને ભંગ સજાઈને આમ મળવી જોઈએ અને આ લોકોને વેતન મળે એ બાબતે ઘટ્ટું કરવું જોઈએ બીજી કે જિલ્લા પ્રશાસનની અંદર પણ ચાર દિવસથી આ લોકોએ બધાએ લિસ્ટ આપેલું છે બિહાર જવા માટેનું પણ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરેલી નથી એટલે જિલ્લા પ્રશાસન કલેક્ટર સાહેબને પણ જણાવું છું અને ડીએસપી સાહેબને પણ જણાવજો કે તમારું કામ અહીંયા થઈ રહેલું છે તમે એની ઉપર ધ્યાન આપો અને આ લોકોને ન્યાય આપો નહીં તો આ લોકો પછી ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરશે અને એનો એનો સપોર્ટ અમે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ કરીશું